मॉर्निंग विद्यार्थी मित्रों, आज धोरण 11 विषय भूगोल विषय वातावरण विषय आप अभ्यास करशो। सौथी पहेला आपणे जोईए वातावरण एटले शुं। वातावरणनी व्याख्या, पृथ्वीनी चारे बाजू विंटळायेला आवरणने वातावरण कहे छे। एक व्याख्या थी वातावरण में पृथ्वी सपाटी पर जीव सृष्टि नो अस्तित्व शक्य नथी। वातावरण छे तो दरेक से जीव सृष्टि टकी रहे थे, दरेक जीव सृष्टि जीवन रहे थे, ये मूल कारण वातावरण है। अब जो ये वातावरण ये शू शू आ गए, क्या तत्व आ गए, जैसे हम बात करिए तो वातावरण के अंदर ऑक्सीजन और नाइट्रोजन वायु जीव सृष्टि ने जीवंत रखे थे। जीव सृष्टि ने जीवंत रखवा में मुख्य बे वायु अगत्य नो भाग भजवे छे। क्या बे वायु? ऑक्सीजन ने नाइट्रोजन। આ સિવાય વાતાવરણની અંદર શું રહેલું છે, કયા તત્વો રહેલા છે એની આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર વાદળા, ધુમ્મસ, વરસાદ, હિમ, વરાળ વગેરે વાતાવરણમાં પાણીના સ્વરૂપો છે। આ સિવાય રજકણો એ વાતાવરણના મહત્વનું સ્થાન ધરાવે છે, તે ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયા માટે કારણભૂત છે। પૃથ્વી સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈ, પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ ટકું છે। આથી સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે। જેમ જેમ ઊંચે જઈએ, જેમ જેમ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ જેમ વાતાવરણ પાતળું થતું જોવા મળે છે। એટલે આપણી આસપાસ જે વાતાવરણ રહ્યું છે એ ઘટ્ટ રહ્યું છે। ઘટ્ટ એટલા માટે રહ્યું છે, વાતાવરણની અંદર કેટલા ઘણા બધા તત્વો રહેલા છે। હવે જોઈએ વાતાવરણના ગુણધર્મ, વાતાવરણ કેવું છે તો વાતાવરણ રંગવિહીન છે, સ્વાદરહિત છે અને વાસહીન છે। ગતિ કરતી હવાને પવન કે લહેર કહેવામાં આવે છે। વાતાવરણ સ્થિતિસ્થાપક અને દબાણયુક્ત ગુણધર્મ ધરાવે છે। વાતાવરણ પારદર્શક છે, પારદર્શક એટલે જોઈ શકીએ છીએ। વાતાવરણ કેવું છે? પારદર્શક, એટલે આપણે એટલા માટે જોઈ શકીએ છીએ એકબીજાને, પરંતુ તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો એ શોષાય છે અને પદાર્થના હવાના ઘર્ષણથી અવરોધાય છે, તેથી ઉલ્કાઓ પૃથ્વી સપાટી પર આવતા વાતાવરણમાં સળગીને નાશ પામે છે। આમ વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીને રક્ષણ કરે છે, એટલે વાતાવરણ એ પૃથ્વીની ઢાલ કહેવામાં આવે છે। ઢાલ એટલા માટે કહેવામાં આવે છે કે આકાશમાંથી ખરી પડતા જે તારાઓ છે, જે ઉલ્કાઓ છે, વાતાવરણ ટસ થતોય સળગીને નાશ પામે છે, જેથી કરી આપણે સહી સલામત રહી શકીએ છીએ। આ રીતે વાતાવરણ આપણું રક્ષણ કરે છે। કેટલેક વધુ પડતી ગરમીને પણ શોષી લે છે, વધુ પડતી ઠંડીને પણ શોષી લે છે। આ રીતે જે જીવન, જે જીવન તત્વો છે, સજીવ તત્વો છે, આ રીતે એના રક્ષણ પૂરું પડે છે। હવે વાતાવરણ બંધારણ જોઈએ તો વાતાવરણમાં 3 પ્રકારના તત્વો રહેલા છે, ઘન તત્વો, વાયુ તત્વો અને પ્રવાહી તત્વો। વાતાવરણ મુખ્યત્વે સૂક્ષ્મ રજકણો પણ આવેલા છે, ક્ષારકણો પણ આવેલા છે, હિમકણો પણ આવેલા છે, જીવજંતુઓ, પાણી, જુદા જુદા વાયુઓ અને પેટ રહેલા છે। હવે જોઈએ કયો વાયુ કેટલા ટકા વાતાવરણમાં રહેલો છે એની આપણે વાત કરીએ। નાઇટ્રોજનની વાયુની વાત કરીએ, સૌથી વધુ વાયુ હોય વાતાવરણની અંદર તો નાઇટ્રોજન છે, જેની સંખ્યા N2 છે, તે 78% આવેલો છે વાતાવરણની અંદર। નાઇટ્રોજન વાયુ 78%, ઓક્સિજન વાયુ જેની સંખ્યા O2 છે એ 21%, આર્ગન એટલે કે AR 0.93%, કાર્બન ડાયોક્સાઇડ CO2 જેને સૂકો બરફ પણ કહેવામાં આવે છે એ 0.03%, નિયોન એટલે કે NE, હિલિયમ, HE, ઓઝોન, O3, હાઇડ્રોજન, H2, મિથેન, CH4, ક્રિપ્ટોન, AR, ઝેનોન, ZE, આ બધા જે 7 વાયુઓ છે જેને આપણે હલકા વાયુ કહેવામાં આવે છે।
विज्ञानी भाषा में निष्क्रिय वायु कहते 0.4%। आम कुल प्रमाण दरेक वायु टकावारी प्रमाण कुल प्रमाण 100% थे। सौथी भारे वायु कार्बन डाइऑक्साइड सपाटी थी 20 किलोमीटर ऊंचा सुधी वातावरण में वधु प्रमाण में पड़े। ऑक्सीजन वायु 110 किलोमीटर सुधी ऊंचाई, नाइट्रोजन वायु 130 किलोमीटर ऊंचाई सुधी विस्तरे। वातावरण में कार्बन डाइऑक्साइड प्रमाण खूब ओछू है, एटले के 0.03%। वनस्पति प्रकाश संश्लेषण क्रिया दरमियान हवा में कार्बन डाइऑक्साइड ले छे અને પોતાનો ખોરાક તૈયાર કરવામાં તેનો ઉપયોગ કરે છે। માનવી અને પ્રાણીના શ્વાસોશ્વાસ માટે ઓક્સિજન ઉપયોગી હોય છે। વજન વાયુનું બળ પૃથ્વીની સપાટીથી આશરે 32 થી 48 કિલોમીટર આવે છે। વજન વાયુ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સુધી, એટલે પૃથ્વીની સપાટીથી 48 કિલોમીટર સુધી, આમ તો મોટાભાગે 32 થી 48 કિલોમીટર સુધી એ વિસ્તરેલો છે વજન। જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષણ કરે છે। સામાન્ય પૃથ્વીની સપાટી આશરે 130 કિલોમીટર ઊંચાઈ સુધી વાતાવરણની અંદર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ બને છે। વાતાવરણમાં પાણી, ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે। પાણી હવામાં હિમકણો, જળબિંદુઓ વરાળના સ્વરૂપમાં છે। બધામાં વરાળ એ મહત્વનું સ્વરૂપ છે। વિવિધ જળાશયોમાં બાષ્પીભવન તેમજ વનસ્પતિઓમાં બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયાથી વરાળ થાય છે અને વાતાવરણમાં ભળે છે। વરાળ વાતાવરણમાં લગભગ 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું છે। વરાળનું પ્રમાણ વાતાવરણની અંદર જોઈએ તો 0 થી 4% જેટલું હોય છે। વરાળ એ સૂર્યની ગરમી શોષી લેનારું વાતાવરણનું મહત્વનું ઘટક છે। વાતાવરણમાં વાદળો, ધુમ્મસ અને વરસાદ વગેરે વરાળ સ્વરૂપે જોવા મળે છે। પૃથ્વીની સપાટી અંદર નજીકના વાતાવરણ અસંખ્ય રજકણો આવે છે। તે ખુલ્લી ધરતી, કારખાનામાંથી નીકળતો ધુમાડો, વનસ્પતિ, જ્વાળામુખી, પરસ્ફોટક, ઉલ્કાપાત વગેરે દ્વારા વાતાવરણમાં ફેલાય છે। રજકણોને ક્ષારકણો ભેજગ્રહની ભેજદારી હોવાથી તે વાતાવરણની ઘનતા વધારે છે। ઉષા કે સંધ્યાના દ્રશ્યો, ધુમ્મસ, વાદળ વગેરે બનવાની પ્રક્રિયા માટે રજકણોને કારણભૂત છે। હવે જે વાતાવરણની સ્તર છે, વાતાવરણમાં 4 સ્તરો પાડવામાં આવેલા છે, ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્મા। સૌથી પહેલા જોઈએ ક્ષોભાવરણ। ક્ષોભાવરણની આપણે વાત કરીએ તો પૃથ્વીની સપાટીને વિહળાઈને આવેલું જે વાતાવરણ છે, પ્રથમ આવરણ એને ક્ષોભાવરણ કહેવાય। ખાસ કરીને ઉષ્ણ કટિબંધીય પ્રદેશો ત્યાં 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશમાં 12 કિલોમીટર, શીત કટિબંધીય પ્રદેશોની અંદર 8 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલો છે। આમ ઊંચાઈનો આંક હોય એ ઋતુ પ્રમાણે એનો આંક બદલાતો રહે છે। જેમ કે ઉનાળાની ગરમ ઋતુમાં ક્ષોભાવરણ વધારે ઊંચાઈ સુધી અને શિયાળી ઠંડી ઋતુમાં ઓછી ઊંચાઈ સુધી ક્ષોભાવરણ વિસ્તરેલું હોય છે। આ સિવાય તો આ વાતાવરણની અંદર તોફાનો જોવા મળે છે, હવાનું સંચરણ જોવા મળે છે, ગાજવી, વાદળા, વરસાદ, મંડોળ બધું આ વાતાવરણની અંદર અનુભવાય છે। ખાસ કરીને જે પૃથ્વી પરના હવામાન અને આબોહવાના નિર્માણની અંદર આ ક્ષોભાવરણનો ફાળો ઘણો જ મહત્વનો છે। વાતાવરણના કુલ વાયુ દ્રવ્યના 75% જેટલા વાયુઓ આ આવરણની અંદર જોવા મળે છે। પૃથ્વીની સપાટી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે, એટલે કે 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 ચંશ સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે। ક્ષોભાવરણની ઉપરની સપાટી કે જે તાપમાન ઘટતું અટકી પડે છે તે સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે। આ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર થાય છે, હવાનું સંચરણ મંદ પડી જાય છે। આ વિસ્તાર વિમાનના ઉડ્ડયન માટે ખૂબ જ બીજો આવરણ છે સમતા। જબ ક્ષોભાવરણ પૂરું થાય ઋતુ અનુભવ
वरसाद घंटोड़ हिम वगैरह अनुभवता नहीं। हवा अत्यंत स्वच्छ हो पातळी हो खास करी जेट विमानो के आवरण की अंदर सरलताथी उड़ी सके। आ वातावरण में शुरुआत में पृथ्वी सपाटे 20 किलोमीटर ऊंचाई सुधी हवा तापमान लगभग स्थिर रहे छे। पछीनी ऊंचाई साथे तापमान धीमे धीमे बदलवा लगे। आश्रे 50 किलोमीटर ऊंचाई तापमान वधतो अटकी जाए छे। जे ऊंचाई तापमान वधतो अटकी जाए ते सीमा ने समता सीमा कहे छे। ઊંચાઈની સાથે ક્ષમતા પાવરણ બંધારણ મતલબ પેપર પણ જોવા મળે છે। 32 કિલોમીટર 48 કિલોમીટર વચ્ચેની ઊંચાઈમાં ઓજન વાયુ આવેલો છે તેથી ક્ષમતા પાવરણના આ ભાગને ઓજન આવરણ પણ કહે છે। સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આ ભાગમાં શોષાય છે તેમજ આ આવરણ પસાર થતી ઉલ્કાઓ સળગેલી ઉડી છે એટલે કે સળગેલું છે ઉડીને નાશ કરે છે। ઓજન વાયુ જંતુનાશક જંતુનો નાશ કરવા હોય છે। હવાને શુદ્ધ કરે છે મનુષ્ય માટે તે આરોગ્ય હોય છે। ત્રીજું આવરણ છે મધ્યા 50-80 કિલોમીટરની ઊંચાઈ સુધીનું જે આવરણ હોય એ ભાગને મધ્યાવરણ કહે છે। આ આવરણમાં ઊંચે જતો તાપમાન ઘટતું જાય છે લગભગ 80 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય છે। આ ઊંચાઈને મધ્યાવરણ સીમા પણ કહે છે। આ વિસ્તારમાં હવાનું તાપમાન -90 સેલ્સિયસથી -100 સેલ્સિયસ જેટલું હોય છે। ચોથું આવરણ છે ઉષ્માવરણ। આ આવરણ 80 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી જે વાતાવરણ હોય છે ઉષ્માવરણ કહેવામાં આવે છે। હવા અતિશય ગરમ હોય છે એકદમ પહાડી હોય છે। આ આવરણમાં 350 કિલોમીટર ઊંચાઈ હશે 900 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે। સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સતત પ્રભાવને કારણે ઉષ્માવાળી હવાનું આયનીકરણ થાય છે તેથી વાતાવરણને આ આવરણને આયનાવરણ પણ કહેવામાં આવે છે। રેડિયોના જે તરંગો હોય એ આવરણે વીજભારયુક્ત હવા સાથે અથડાઈ પરાવર્તન થઈ પાછા પૃથ્વી પર આવે છે તેથી પૃથ્વી પરના રેડિયલ પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે। આ આવરણમાં થતી આયનીકરણની પ્રક્રિયાને કારણે કેટલીક વાર ધ્રુવ પ્રદેશોમાં ઊંચે આકાશમાં મેરુ જ્યોત જોવા મળે તે કોઈક વાર તેજના લીસોટા રૂપે તો કોઈક વાર મંડપની ઝાલર જેવા આકારે પણ દેખાય છે। વિકસિત રાષ્ટ્રો અવકાશયાન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગો કરીને વધુ ઊંચાઈએ આવેલા વાતાવરણની માહિતી મેળવવા પ્રયત્નશીલ રહે છે। આમ વાતાવરણ જુદા જુદા 4 આવરણમાં વહેંચાયેલું છે। કયા કયા? શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્મા। હવે જોઈએ આગળનો ટોપિક છે હવા। સૌથી પહેલી વાત કે હવામાન એટલે શું, તો ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે। ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે। હવામાન સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિનું કે દિવસનું કોઈ પણ સમયગાળાનું હોઈ શકે। હવામાનનો આધાર શાના પર રહેલો છે? હવામાનનો આધાર તાપમાન ઉપર રહેલો છે, ભેજ ઉપર રહેલો છે, વરસાદ ઉપર રહેલો છે, ધુમ્મસ ઉપર રહેલો છે, દબાણ ઉપર રહેલો છે, વાતાવરણ પ્રમાણ વગેરે પર રહેલો છે। વિશ્વના દેશો પોતાના પ્રદેશનું હવામાન નોંધી તેનો અહેવાલ અને હવામાન નકશા દૂરદર્શન રેડિયો પર પ્રસારિત કરે છે। ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવે છે જે સમગ્ર દેશનું રોજેરોજનું હવામાન દર્શાવતા અહેવાલ અને નકશા દિવસમાં 2 વખત પ્રસિદ્ધ કરે છે। હવે જે આબોહવા કોને કહેવાય? આબોહવા એટલે શું? આબોહવાની વ્યાખ્યા દરેકને એક જ જવાબ, વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે। વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે। સામાન્ય જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ પરથી તે પ્રદેશની આબોહવા નક્કી કરવામાં આવે છે। હવે જે આબોહવા પર અસર કરનારા તત્વો છે એમાં ખાસ આ 3 તત્વો છે, સૂર્યઘાત, તાપમાન, દબાણ, પવન, ભેજ અને વરસાદ। સૌથી પહેલી વાત કરીએ સૂર્યઘાત અને તાપમાન। સૂર્યઘાત કોને કહેવાય? તો સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યમાંથી
मळती गर्मीने सूर्याघात कहे छे। सूर्याघातनुं प्रमाण अक्षांश प्रमाणे जुदुं जुदुं होय छे। उष्णकटिबंधीयमां सूर्यना किरणो लंब पड़ता होवाथी तापमान ऊंचुं रहे छे। ध्रुव प्रदेशमां सूर्यना किरणो त्रासा पड़ता होवाथी तापमान नीचुं अनुभवाय छे। सूर्यघात अने तापमान पड़ती जे ते प्रदेशनी आबोहवा गरम ठंडी सम के विषम छे ते नक्की करी शकाय छे। बीजो आबोहवानुं तत्व दबाण अने पवन। खबर छे अक्षांश समुद्रथी अंतर प्राकृतिक रचना भौगोलिक स्थान ऊंचाई जंगल प्रदेशों वगैरह कारणसर हल्का अने भारे दबाणो रचाय छे। विषुववृत्त प्रदेशमां गर्मी ने कारण हल्कू दबाण ध्रुवीय के ठंडा प्रदेशों में ठंडी ने कारण भारे दबाण अनुभवाय छे। आ विविध परिबळ ने असर ने कारण हल्का ने दबाणो रचाय छे भारे दबाणो रचाय छे। भारे दबाण पर थी हल्का दबाण तरफ हवा गति करे छे। समुद्र पर भारे दबाण होय छे त्यारे अहींना बे जोड़ा पवन हल्का दबाण वाला भूमिखंड तरफ वहे छे वरसाद आवे छे। समुद्र पर थी आवता ठंडा पवन હોવાના કારણે કિનારાના આબોહવા કેવી રાખે છે સમ રાખે છે। સૂકા પવન જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે આબોહવા વિષમ બને છે। આમ દબાણ અને પવન જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવામાં એક મહત્વનો ભાગ ભજવે છે। ત્રીજો જોઈએ વેદ અને વરસાદ। વાતામાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહે છે એટલે આ ભેજની વ્યાખ્યા છે અથવા તો ભેજ એટલે શું બીજ કોને કહેવાય બીજની વ્યાખ્યા આપો એનો એક જ જવાબ તો વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહે છે। ભેજનું પ્રમાણ વાસ્તવિક તીવ્રતા પર આધાર રાખે છે। સુકારણ પ્રદેશમાં ઓછા વરસાદના કારણે અને ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવનની પ્રક્રિયા કેવી બને છે મંદ બને છે અને એના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે તેથી ત્યાં વરસાદ ઓછો પડે છે। विषुववृत्तीय प्रदेश में सूर्य ना किरणों बारे मास लंब पड़ता होवाथी बाष्पीभवन सौथी वधु थाय छे। दुनिया नो सौथी सरेराश वधु वरसाद अहीं पड़े छे। हवा मारेलो भेज उकड़ा अने आप उत्पन्न करे छे। आ कारण थी विषुववृत्त प्रदेश नी आ भेजवाड़ी आबोहवा मानस स्वास्थ्य माटे अनुकूल नथी। आ रीते भेज अने वरसाद ना कारणे सूकी के भेजवाड़ी आबोहवा लागी जाय छे। हवे आगळनो पॉइंट जोईए આબોહવા આબોહવા પર અસર કરનારા પરિબળો મુખ્ય સાત પરિબળો છે। સૌથી પહેલા થી અક્ષાંશ અક્ષાંશ આબોહવા પર અસર કરનારું મહત્વનું પરિબળ છે। વિષુવવૃત્ત પ્રદેશમાં સૂર્યના કિરણ લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે બાષ્પીભવન વધુ થાય છે વરસાદ વધારે પડે છે અને આ પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળી પડે છે। વિષુવવૃત્ત પ્રદેશમાં ધ્રુવીય પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે। ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાસા પડે છે બાષ્પીભવન ઓછું થાય છે વરસાદ ઓછો પડે છે તેથી અહીં બારે માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે। ભૂમધ્ય પ્રદેશની આપણે વાત કરીએ તો ભૂમધ્ય પ્રદેશ ખાસ કરી 30°થી 45°C અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી તથા ભેજવાળી આબોહવા અનુભવાય છે। બીજો અસર કરનારો પરિબળ તો સમુદ્ર સપાટી ઊંચાઈ। સમુદ્ર સપાટી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે। 1 કિલોમીટરની ઊંચાઈ વાતાવરણમાં સરેરાશ 6.5°C તાપમાનમાં ઘટાડો જોવા મળે છે। સમુદ્ર સપાટી જેમ જેમ ઊંચી જઈએ તેમ તાપમાનની સાથે દબાણ ઘટે છે। કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈના કારણે તે આબોહવા પૃષ્ઠમાં અને સ્ફૂર્તિદાયક રહે છે। જ્યારે દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વેડોરનું ક્વિટો શહેર વિષુવવૃત્ત પર આવેલો હોવા છતાં તેની આબોહવા ઊંચાઈના કારણે ખુશનુમા રહે છે માટે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે ભારતની અંદર શિમલા જાય છે કેટલાક મનાલી જાય છે કેટલાક દાર્જિલિંગ કેટલાક માઉન્ટ આબુ સાપુતારા પંચમઢી મહાબળેશ્વર ઉટી વગેરે જેવા ઊંચાઈવાળા સ્થળોએ ગિરિમથકે જાય છે। એનું કારણ છે કે જેમ જેમ પૃથ્વીની સપાટી ઊંચે જાઓ તેમ તેમ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે એટલે ઠંડક અનુભવાય છે। ત્રીજું મહત્વનું પરિબળ તો સમુદ્રથી અંતર। સમુદ્રની જેમ જેમ દૂરના અંતરે જઈએ તેમ તેમ એ તાપમાનમાં વધારો થતો જાય છે। સમુદ્રના આજુબાજુના વિસ્તારોમાં ક્રાઇટેરિયામાં એ ઠંડક અનુભવાય છે। આ રીતે જોવા જઈએ
तो मुंबई, सिंगापुर, लंदन, शंघाई, रियो द जनीरो वगैरह शहरों समुद्र किनारे वाले देशों का तापमान रहे छे। जारे बीजी बात करिए तो दिल्ली, मॉस्को, विनिपेग, अमृतसर, लाहौर वगैरह शहरों समुद्र किनारे खूब दूर होवाथी ते आबोहवा विषम रहे छे। चौथो महत्वपूर्ण परिबळ छे महासागरना प्रवाहो। महासागरना बे प्रकारना प्रवाहो छे, गरम अने ठंडा। जे समुद्र किनारा नजीक गरम प्रवाह के ठंडो प्रवाह वहेतो होय तो ते आबोहवा अनुक्रमे हुंफाळी अने ठंडी रहे छे। કેનેડાનો પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા અક્ષાંશ પર આવેલા છે, છતાં તે બંને પ્રદેશો પાસે રહેતા ભિન્ન પ્રકારના મહાસાગરના પ્રવાહને કારણે તેની આબોહવામાં તફાવત જોવા મળે છે। કેનેડા પૂર્વ કાંઠે આવેલો લાબ્રાડોર ઠંડો પ્રવાહ, તેથી તે આબોહવા ખૂબ ઠંડી રહે છે, શિયાળામાં બરફ જામી જાય છે, જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગ પાસેની ઉત્તર એટલાન્ટિકનો ગરમ ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ વહે છે, આને કારણે તે આબોહવા બારે માસ હુંફાળી રહે છે। ચોથું પરિબળ છે જમીનના પ્રકાર। રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય। જમીન રણ પ્રદેશની વિષમ આબોહવાના નિર્માણમાં અમુક અંશે જવાબદાર છે। લાવાની કાળી અને કામની જલ્દી જમીન એ જલ્દી ગરમ થતી નથી, તેમજ જલ્દી ઠંડી પડતી નથી। આની અસર પણ આબોહવા પર અમુક અંશે પડે છે। છઠ્ઠું જે પરિબળ છે આબોહવા અસર કરનારું જંગલનું પ્રમાણ। જે વિશાળ જંગલો આવેલા હોય તેનો આજુબાજુના વિસ્તારમાં તાપમાન ઉનાળામાં ઘણું નીચું રહે છે। રણ પ્રદેશની વનસ્પતિ વગરની ખુલ્લી જમીન સપાટીવાળા પ્રદેશનું તાપમાન ઊંચું રહે છે અને વરસાદ નહિવત પડે છે। પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલના પ્રદેશની કારણે વરસાદ વધુ પડે છે, તેથી આબોહવા ગરમ અને ભેજવાળી બને છે। જ્યારે કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના સૂકા વિરાટ પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે, અત્યારે જંગલ વિસ્તાર ઓછો છે। આમ અહીં વિષમ પ્રકારના આબોહવાનું નિર્માણ થાય છે। સાતમું પરિબળ જે વર્ષા પવન। પવનની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય છે। ઠંડા પ્રદેશ પરથી આવતા પવનો ઠંડા હોય છે, જ્યારે ગરમ પ્રદેશો પર વાતા પવનો એ ગરમ હોય છે। ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય છે, તે જ્યારે ઠંડા પ્રદેશો પર વાય છે ત્યારે તે તાપમાનમાં વધારો થાય છે। સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભીજવાળા પવન વરસાદ આપે છે। જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવન એ વરસાદ આપતા નથી, તેથી આબોહવા પર અસર કરે છે। આઠમું પરિબળ પર્વતમાળાની દિશા અને ઢોળાવ। પર્વત પર સૂર્યકાંતના પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવની દિશા કઈ છે તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે। સામાન્ય પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવ પર સૂર્યકાંતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે। આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહે છે। હિમાલયના દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનની અસરથી દૂર રહે છે, જેનાથી દક્ષિણ ઢોળાવનું તાપમાન એટલું નીચું નથી હોતું જેટલું ઉત્તરના ઢોળાવમાં હોય છે। સમુદ્ર પરથી વાતા ભીજવાળા પવનના માર્ગમાં પર્વત આડી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચા ચડે છે અને પવના વિવિધ ઢોળાવ પર વધુ વરસાદ આવે છે। પવનો પર્વતમાળા ઓળંગીને પવન વિમુખ બાજુએ જાય છે, ત્યારે તેમાં ભેજ ઓછો થઈ હોવાના કારણે તેઓ વરસાદ ઓછો આપે છે। તો અહીંયા આપણે જોયું કે આબોહવા અસર કરનાર જે પરિબળો હતા મુખ્ય સાત, એ ખાસ તમારે તૈયાર કરવાના યાદ રાખવાના છે। અક્ષાંશ, સમુદ્રની સપાટીની ઊંચાઈ, સમુદ્રની અંતર, મહાસાગરના પ્રભાવ, જમીનના પ્રકારો, જંગલોનું પ્રમાણ, પવનો અને પર્વતમાળાની દિશા અને ઢોળાવ, આ અગત્યના એ પરિબળો છે આબોહવા અસર કરનાર અગત્યના પરિબળો। નેક્સ્ટ ટોપિક આવતા પછીના વિડીયોમાં મળીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।